હવે મિત્રો એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે મીરા હું તમને કહી દઉં લગભગ પાસઠ કરતાં પણ વધારે આ ફિલ્મને એવોર્ડ મળેલા છે હવે કઈ કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે તો મને ખબર નથી પણ ન્યૂઝ એવા છે કે પાસઠ કરતાં પણ વધારે આ ફિલ્મને એવોર્ડ મળેલા છે હવે દોસ્તો મજબૂરીની વાત એ છે કે હું અત્યારે ગુજરાતમાં નથી અને ફિલ્મને ડાઉનલોડ કરીને જોવી પડે છે આ એક મજબૂરી છે પણ છતાં લગભગ લગભગ આ ફિલ્મનું માર્કેટિંગ થયું નથી એટલે કદાચ થિયેટરમાં પણ જોવાની ને આ ફિલ્મ તો પણ મુશ્કેલીઓ તો ઘણી આવત કારણ કે જો હું ગુજરાતમાં હોત અને થિયેટરમાં જોવાનું થાત તો પણ મુશ્કેલી આવત કારણ કે પબ્લિક જ આ ફિલ્મને જોવા માટે લગભગ લગભગ નહીં જાય એવું લાગે છે તો કાંઈ નહીં ચાલો જવું હોઈએ હવે ફિલ્મ કેવી છે એના વિશે આપણે વાત કરીએ તો સ્ટોરીની તમને વાત કરું તો મીરાની સ્ટોરી છે મીરા નામની એક સ્ત્રી છે જેના લગ્ન થાય છે લગ્ન બાદ એક કંઈક એવું ઘટના ઘટે છે કે મીરા જે છે ને મીરા નામની જે સ્ત્રી છે એ ભારતની મહિલાઓ માટે એક આદર્શ બની જાય છે તો એવું તો શું થાય છે જે આ જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે જો આ ફિલ્મ છે ને મિત્રો ડિરેક્શન સારું છે અને ફિલ્મની જે સિનોમોટોગ્રાફી છે એ પણ મને ખૂબ સારી લાગી બીજી તમે વાત કરું એક્ટિંગની તો એક્ટિંગમાં અત્યારે છે ને મીરાનો જે રોલ છે એ નિભાવેલો છે હિના વર્ધેએ જેનું કામ ખૂબ સારું છે વિના વર્ધે છે પછી એની સાથે સાથે તમને કહું સંજય પરમાર છે ચેતન દયા છે તો એ બધાનું કામ પણ ખૂબ સારું છે બાકી જેટલા પણ કલાકારો છે ને બધાનું કામ મને ખૂબ સારું લાગ્યું તો ઇન શોર્ટ તમને વાત કરું તો ફિલ્મમાં જેટલા કલાકારો છે બધાનું કામ ખૂબ સારું છે સાથે સાથે તમને જણાવી દઉં મિત્રો ફિલ્મનું જે મ્યુઝિક છે એ પણ સાંભળવાલાયક છે ફિલ્મના જે ગીતો છે એ તમને પસંદ તો આવશે સાથે સાથે બીજીએમ ફિલ્મનું છે એ પણ કંઈક ને કંઈક તમને ઇમ્પ્રેસ કરશે અમુક ડાયલોગ્સ પણ એવા છે થોડા ફિલ્મમાં જે તમને ઇમ્પ્રેસ કરશે એમાં ગૌ સેવાની વાત કરવામાં આવી છે ગૌ માતાની સેવાની વાત કરવામાં આવી છે જે આ ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ કહી શકાય બાકી ફિલ્મો સ્ક્રીન પ્લે છે એ થોડો નબળો છે જેના કારણે ફિલ્મ તમને ધીમી લાગશે અને ક્યાંક ને ક્યાંક તમે બોર પણ થશો ફિલ્મ જોતા જોતા અને બીજી તમને વાત કરું તો સ્ટોરી આમ કાંઈ નવી નથી આ ટાઈપની સ્ત્રી સશક્તિકરણની સ્ટોરી પણ આપણે ઓલરેડી લગભગ લગભગ ફિલ્મોમાં જોઈ છે છતાં મહિલાઓએ તો ખાસ આ ફિલ્મ જોવા જેવી છે સશક્તિકરણની વાત છે મહિલાઓનો આત્મનિર્ભરતાની વાત છે તો આ ફિલ્મ ખાસ કરીને મહિલાઓએ જોવાઈ એવી ફિલ્મ છે અને ફેમિલી સાથે પણ આ ફિલ્મ જોવાઈ એવી છે અને મિત્રો ફિલ્મની જે સ્ટોરી છે ને આમ પ્રિડિક્ટેબલ ટાઈપની લાગે છે ફિલ્મનો ક્લાઇમેક્સ શું હશે એ પણ લગભગ લગભગ તમને ખ્યાલ આવી જશે તો આ પણ એક ફિલ્મનો માઇનસ પોઈન્ટ કહી શકાય તો ઇન શોર્ટ ફિલ્મ સારી છે જોવાલાયક છે અને મહિલાઓએ તો ખાસ જોવાય એવી ફિલ્મ છે મારા તરફથી ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર ધન્યવાદ